समाचार અમદાવાદથી. અમદાવાદમાં પારડી ખાતે આવેલી શારદા મંદિર શાળા ખાતે આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાએ પોતાના 100 વર્ષની ઉજવણીની ઘોષણા કરી હતી. આ શાળાને 100 વર્ષ પૂરા થયા છે. ગાંધીના સમયથી આ શાળાના શ્રાવણ સુદ 7મના રોજ 100મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ગાંધીજીના સમયની આ શાળાની સ્થાપના 1924ના રોજ કરવામાં આવી હતી, ત્યારે આ પ્રસંગે શારદા મંદિર શાળા પોતાના સુવર્ણકાળને ધામધૂમથી ઉજવણી કરી રહી છે. તેથી 23મી ઓગસ્ટના રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બોલાવીને વિધિવત વિવિધ રીતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તો શારદા મંદિર શાળા, હું પોતે પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીની છું અને શારદા મંદિર શાળા 100મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. શ્રાવણ સુદ 7મ 1924ના રોજ શાળાની સ્થાપના શ્રી ભોગીભાઈ ઠાકર, સવિતાબેન ત્રિવેદી અને ચંદુલાલભાઈ દવે, આ 3 સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા અને ગાંધીજીની સાથે ખૂબ નજીક હતા અને એમના સાનિધ્યમાંથી ગાંધીજીએ એમને ગુજરાતમાં શિક્ષણ વધારવાની વાત કરી, ત્યારથી એમણે શારદા મંદિરની સ્થાપના કરવાનું નક્કી કર્યું. અને એ વખતના બીજુભાઈ બદેકાએ દક્ષિણામૂર્તિમાં મોન્ટેસરીની પદ્ધતિ દાખલ કરી હતી, એટલે અહીંયા પણ મોન્ટેસરીની પદ્ધતિથી જ આપણે આગળ વાત કરવી, શાળામાં ભણાવવું એ રીતનું આખું આયોજન કર્યું. શારદા મંદિરના વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો એ બધાને એક દોરથી સાથે સેતુ જેવું કરી શકે એટલા માટે એક શારદ નામના મેગેઝિનનું પણ શરૂઆત થઈ.